नमस्कार विद्यार्थी मित्रों, धोरण नौ चैप्टर नंबर एक, भारत में ब्रिटिश सत्ता नो उदय। मित्रों, आगला लेक्चर की अंदर आप बक्सर युद्ध और प्लासीना युद्ध विषय माहिती मेळवी हती। तो हवे जे आ कंपनी स्थापी छे, बराबर छे, एक कंपनी स्थापी छे, हवे एने कई रीते पोतानुं शासन करूँ, बराबर छे, तो एना विषेने आपणे वात करी अने कंपनीनो कई रीते विकास थयो छे शासननी अंदर, तो एना विषे आपणे वात करवानी छे। जोईए मित्रों, एनी अंदर सौप्रथम आपणे वात करीए तो के कंपनीना शासननो विकास, कंपनीना शासननो विकास। तो एनी अंदर कीधुं छे के अंग्रेज सरकारे नियामक धारो पसार करवामां आव्यो हतो। मित्रों, एक मार्क्सनी अंदर पूछाय કે અંગ્રેજ સરકારે ક્યારે નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો અને કયો ધારો પસાર કર્યો હતો એવું પણ પૂછી શકાય। તો એવું કે તો કે નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો ક્યારે કરવામાં આવ્યો હતો તો કે 1773ની અંદર કરવામાં આવ્યો હતો। હવે એ ધારાની અંદર શું છે તો જોઈએ, એની અંદર શું કહેવા માગે છે। જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો હતો એ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ ગવર્નર અને તેને કાઉન્સિલને મૂકવામાં આવ્યા હતા। હવે આ જે એક નિયામક ધારો પસાર કરવામાં આવ્યો છે તો એક કાયદો છે અને એ અંગ્રેજ સરકારનો કાયદો કે જેની નીચે આ મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર છે એને શું કરવામાં આવ્યો હતો, કાઉન્સિલને મૂકવામાં આવી હતી। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો, બરાબર છે। હવે આ અંગ્રેજ સરકારે એક નિયામક તરીકે કોને પસંદ કરે છે તો કે ભારતનો પ્રથમ કોણ છે, વોરન હેસ્ટિંગ, બરાબર છે। આ વોરન હેસ્ટિંગ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે મૂકવામાં આવ્યો હતો। તો તે સમયની અંદર એને મરાઠા સાથે, બરાબર છે, કે મરાઠા રાજ્ય હતું ત્યારે એની સાથે પ્રથમ મરાઠા વિગ્રહ કરવામાં આવ્યો હતો। શું કરવામાં આવ્યો હતો, મરાઠા વિગ્રહ। આ પણ પ્રશ્ન એક માર્ક્સની અંદર પૂછાય મિત્રો કે ગવર્નર જનરલે, બરાબર છે, કયો વિગ્રહ કરવામાં આવ્યો હતો, બરાબર છે, તો કહેવાય કે પ્રથમ મરાઠા વિગ્રહ સાથે કરવામાં આવ્યો હતો। અને સાથે જોવા જઈએ તો કે મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂરી વિગ્રહ થયો હતો। ત્યાર પછી મૈસૂરની વાત કરીએ તો હૈદર અલી નામના રાજા સાથે એને દ્વિતીય મૈસૂર વિગ્રહ કરવામાં આવ્યો। વિગ્રહ એટલે એક પ્રકારનો વિરોધ થાય છે કે જેની સામે આ કાયદા નીચે અમે અમારા પાલન કરો અને અમારી સરકારની આ સત્તાની અંદર તમે જોડાઓ, એવો વિગ્રહ એની સાથે કરવામાં આવ્યો હતો। આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલી વધી ગઈ હતી, કેમ કે ત્યારે વેપાર કરવા માટે અંગ્રેજ સરકારની કંપની કઈ હતી તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી। તો એની આ બંને સામે વિગ્રહ કરતા કોની સામે, તો કે મરાઠા અને હૈદર અલી સાથે, મૈસૂરની સાથે વિગ્રહ કરતા આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધારે શું પડી હતી, મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી હતી। ત્યારે કહેવાય છે કે વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો હતો, બરાબર છે। અહીંયા વોરન હેસ્ટિંગ ગવર્નર તરીકે હતો, ત્યાર પછીની વાત કરવામાં આવે કે એ ગયા પછી કોણ આવે છે નવો, તો કે કોર્નવોલિસ, બરાબર છે, એ પણ એક અંગ્રેજ જનરલ ગવર્નર તરીકે પણ ઓળખાય છે। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજું મૈસૂર વિગ્રહ થયો હતો। મિત્રો યાદ રાખજો, પહેલો મૈસૂર વિગ્રહ તો કે મરાઠા સાથે કોણે કર્યો હતો, તો કે વોરન હેસ્ટિંગે, બરાબર છે। બીજો વિગ્રહ કોણે કર્યો હતો, તો કે હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ, એ પણ કોણે કર્યો, વોરન હેસ્ટિંગે। અને જે ત્રીજો છે એ કોણ કરે છે, તો કે કોર્નવોલિસ, બરાબર છે, તે કોની સાથે કરે, તો કે મૈસૂરના વાઘ જાણીતા એવા ટીપુ સુલતાન સાથે। અહીંયા તમને કીધું છે કે ટીપુ સુલતાન, બરાબર છે, એની સાથે આ ત્રીજો વિગ્રહ કરવામાં આવ્યો હતો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી। આગળ આપણે જોઈ ગયા કે મરાઠા વિગ્રહ કરવામાં આવ્યો હતો અને નિઝામ એટલે કે રાજા એટલે કે મુસલમાન નેતા, ત્યારે એની સાથે શું કરવામાં આવી, કે મદદ માગવામાં આવી હતી, બરાબર છે। એ મદદ કોણે માગી, ટીપુ સુલતાનને હરાવવા માટે।
त्रणेयनी संयुक्त सेना सामे टीपू सुल्तानी हार थई। हवे आ कोल जे कोर्नवालिस हतो અને એની સામે મરાઠા અને નિઝામ એની મદદ લઈ અને ટીપુ સુલતાનને શું કરવામાં આવ્યો હતો, હરાવી દેવામાં આવ્યો હતો। મિત્રો, આપણે ખબર છે કે જ્યાં સંખ્યા વધી જાય, જૂથ વધી જાય, તો એની સામે એક વ્યક્તિને શું કરવું પડે છે, ઝૂકવું પડતું હોય છે। માટે અહીંયા ટીપુ સુલતાનને શું કરવામાં આવ્યો હતો, હરાવી દેવામાં આવ્યો હતો। તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી। સંધિ એટલે કે જેને કાયદો કરવામાં આવ્યો હતો, નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો, તે એને શું કરવી પડી, ફરજિયાતપણે સ્વીકારવી પડે તેમ હતી। કારણ કે એને શું થઈ હતી, હાર આપવામાં આવી હતી, એટલા માટે એને ફરજિયાતપણે આ હાર છે એને સ્વીકારવામાં આવેલી હતી। ત્યાર પછી જોવા જઈએ તો કે કોર્નવલિસ બાદ સર જોન્સર ગવર્નર જનરલ બન્યો હતો। બરાબર છે, આ પણ એક આપણે યાદ રાખવા જેવું છે। અહીંયા ત્રીજા ગવર્નર તરીકે આવે, પહેલો કોણ આવે છે, વોરંગ હેસ્ટિંગ, બીજો કોર્નવાલિસ, અને ત્રીજો હવે કોણ આવે છે, સર જ્હોન, બરાબર છે, જે ગવર્નર તરીકે બનીને આવ્યો હતો। તેને અપનાવેલી તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ શું થઈ, મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા। હવે આનું એક તટસ્થ નીતિ હતી। તટસ્થ નીતિ એટલે શું, કે નહીં ઓલી બાજુ કે નહીં આ બાજુ, સરળ રીતે કહેવા જઈએ તો કોઈ પણ પ્રકારનો પક્ષ ન લેવો અને તટસ્થ નીતિ કહી શકાય છે। જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે પ્રતિષ્ઠા છે એક બાજુ તો ઘટતી જાય છે, કારણ કે ટ્રસ્ટ નીતિ અપનાવી હતી એટલા માટે, અને બીજી બાજુ મરાઠા શું બનતા જાય છે, શક્તિશાળી બનતા જાય છે। ત્યારે આથી જ્હોન્સર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીનો ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। હવે ત્યાર પછી આ ચોથા નંબરના ગવર્નર, બરાબર છે, કોણ આવે છે, તો કે જ્હોન, પછી કોણ આવે છે, વેલેસ્લી, બરાબર છે। એણે શું કર્યું, આ વેલેસ્લી આવ્યા અને વેલેસ્લી આ ભારતની જે કંપની હતી એને શું લીધી, જવાબદારી લીધી। શું કરવા માટે, તો કે કંપનીને વધારે ધનવાન બનાવવા માટે, અને જે એક કાયદો જે ઘડવામાં આવ્યો હતો એ કાયદાને અપનાવવા માટે। આ માટે વેલેસ્લીની સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજના શરતોને અપનાવવા અને રાજ્યને નીચેના મુજબ તેમને આપવામાં આવેલી છે। હવે કેવી સરકારની નીતિ હતી કે જે સૌજન્યની શરતથી, બરાબર છે, એને શું કરી, એક સૈન્યની, બરાબર છે, સૈન્યની સહાયકારી યોજના દાખલ કરી। એ યોજના એવી હતી કે તો આપણે તમને નીચે તમને જણાવવામાં આવેલું કે આ શરતોને આધીન, બરાબર છે, એ સહાયકારી યોજના અપનાવવામાં આવી હતી। હવે એની અંદર શું કરવામાં આવ્યું છે, તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપણે મેળવીએ। જો મિત્રો, અહીંયા તમને આપવામાં આવેલું છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજવા સ્વીકારવા સ્વીકારનાર રાજ્યને આપશે। હવે કંપની સરકાર તાલીમ પામેલું હોવું જોઈએ, હવે તો તાલીમ ક્યાંથી મેળવે, તો આપણી પાસે એની કોઈ યોજના નહોતી, સરકાર પાસે હતી, એટલે કે અંગ્રેજ સરકાર પાસે, તો એ રાજ્યને શું કરવામાં આવશે, સ્વીકાર કરવામાં આવશે, નકર કરવામાં આવશે નહીં। અને કીધું છે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। જે સૈન્ય કીધું છે એ આંતરિક એટલે કે અંદરથી અને બાહ્ય એટલે બહારથી, જો કોઈ રાજ્યનું આક્રમણ થતું હોય તો એનું શું કરશે, રક્ષણ કરશે। રક્ષણ એટલે એને બચાવવાનું કાર્ય કરે, કોઈ યુદ્ધ કરે, કોઈ આક્રમણ કરે, કોઈ સહાય, બરાબર છે, વગેરે ક્રિયા છે એ કોને કરવાની રહેશે, જ્યાં તાલીમ પામેલું સૈન્ય છે એ સૈન્ય દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યાર પછી હતું કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ તથા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજને આપવો। જો આ રાજ્ય પાસેથી આટલા સૈનિકો લઈ લીધા છે, છતાં એના બદલામાં એ રાજાઓએ જે લશ્કરી ખર્ચ એટલે કે જે સૈન્ય પાછળ જે ખર્ચ થાય છે, તો એની પાછળ કેવો ખર્ચ થાય, તો કે હથિયારો લાવવા, સાધન સામગ્રી લાવવા, એને રહેવા માટે અનાજની વ્યવસ્થા કરવી, આ વગેરે, એને લઈ જવા માટે, બરાબર છે, આ વગેરે ઘણી બધી એની ખર્ચ થતો હોય, તો એટલી આવક ધરાવતા પ્રદેશ એ અંગ્રેજને આપવાનો હોય છે। એટલે રાજાએ તો સૈન્ય પણ આપવાનું અને સાથે સાથે શું આપવાનું છે, આવક પણ આપવાની છે અને ખર્ચ પણ તેને ભોગવવાનો છે। ત્યાર પછી કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। જોવો, સાંભળજો મિત્રો, કે કંપનીની પરવાનગી એટલે કઈ કંપની, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર છે, એની સાથે
राज्य अने एनी साथेनु अन्य राज्य, हवे दाखला तरीके गुजरात अने राजस्थान छे, तो आ बने युद्ध नी के संधि बराबर छे करी शकशे नहीं। संधि एटले एक थवुं बराबर छे, आ बने राज्य एक थई शकशे नहीं। आ तो उदाहरण छे बराबर छे। तो आवी रीतना अन्य जेटला राज्य हता बराबर छे, तो ए राज्य कंपनीनी परवानगी वगर कोई युद्ध पण नहीं करी शके अने संधि पण करी शकशे नहीं। त्यार पछी कीधुं छे कि राज्यना दरबारमां एक अंग्रेज प्रतिनिधि राखो। हवे जेटला राज्य हता ए राज्यना दरबारनी अंदर राजानी साथे एक शुं राखवानो हतो, अंग्रेज प्रतिनिधि, जेना कारणे राज्यनी अंदर शुं थाय छे, राजाએ શું કાર્ય કર્યા, કેટલું આવક છે એ સરકારને આપે છે નહીં, એટલા માટે એના રાજ્યની અંદર એક પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવતા હતા। અને અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં। જો શું કીધું કે વિદેશી લોકો હોય, કોઈ બીજા બહારના રાજ્યના લોકો હોય બરાબર છે, તો એને રાજ્યની અંદર નોકરીમાં ભાગ આપવો નહીં અથવા રાખવા નહીં બરાબર છે। તો આ એક શું હતી, સહાયકારી સૈન્ય યોજનાની શરતો બરાબર છે, કે જેને શું કરી કાયદો ઘડી અને આ શું કરવામાં આવી હતી કે તાબા હેઠળ લેવામાં આવી હતી। જે નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો એ નિયામક ધારાની અંદર આ તાલીમ સહાયકારી યોજના માટે અપનાવવામાં આવેલી હતી। મિત્રો અહીંયા સુધી આપણે જોઈએ અને ત્યાર પછીના ચેપ્ટરની આ લેક્ચરની અંદર આપણે આગળ યોજના જે છે એના વિશે આપણે વિસ્તૃત વાત કરીશું।